नमस्ते विद्यार्थी मित्रों, आज आप समाज धोरण 9 पाठ 10 सरकार ना अंगों विषय नो अभ्यास करवानो छे। सरकार ना अंगों मतलब कि सरकार केवा प्रकारे आपड़ा देश में क्या प्रकार की सरकार चाले छे, कितला विभाग में छे, कोण मत आपे छे, क्या स्तर पर कोण वडील प्रमुख छे, એના વિશેનો અભ્યાસ કરવાનો છે। તો સરકારના મુખ્ય ત્રણ અંગો છે, એમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। હવે એ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રમાં શું હોય? તો કે ધારાસભા કાયદો ઘડે છે, કારોબારી કાયદાનો અમલ કરે છે અને ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને દંડ કે સજા કરે છે અને ન્યાય આપે છે। भारत ने अंदर जो है तो संघनी संसद में राष्ट्र प्रमुख, उपराष्ट्र प्रमुख, लोकसभा अने राज्यसभा नो समावेश थाय छे। मतलब के भारत में संघ अने राज्य कक्षाए सत्ता विश्लेषक ना सिद्धांत मुजब सरकार ना कार्यों ने त्रणेय अंगों वच्चे वहेंचवामां आव्या छे। न्यायतंत्र ए धारासभा अने कारोबारी थी अलग राखवामां आवेलो छे। હવે જોઈએ તો લોકસભા સંસદીય ત્રિગૃહ છે, ત્રિગૃહ એટલે કે બે ગૃહ, તેમાં સંસદનું નીચલું ગૃહ લોકસભા તરીકે અને ઉપલું ગૃહ રાજ્યસભા તરીકે ઓળખાય છે। લોકસભાના કુલ 545 સભ્યો પુખ્ત વય મતાધિકારના ધોરણે લોકો દ્વારા ચૂંટાય છે। હવે લોકસભાના મુદત જે ચૂંટાયેલા સભ્યોની મુદત 5 વર્ષ સુધીની હોય, કદાચ દેશની અંદર જો કટોકટી સર્જાણી હોય તો એ દરમિયાન તેમની મુદત 1 વર્ષ લંબાવી શકાય। એ જ રીતે બીજું નીચલું ગૃહ છે, ઉપલું ગૃહ છે, રાજ્યસભા છે, તો રાજ્યસભામાં કુલ 250 સભ્યોની બનેલી હોય, તેમાં 238 સભ્યો રાજ્યની વિધાનસભાઓ દ્વારા ચૂંટાયેલા હોય મતલબ કે લોકો દ્વારા, અને 12 સભ્યો છે એ રાષ્ટ્ર પ્રમુખ દ્વારા નિયુક્ત થયેલા હોય એટલે કે 238 ને 1250। કાયદામાં તેની દરખાસ્ત એટલે ખરડો કહેવાય, મતલબ કે કોઈ પણ વ્યક્તિ કઈ કાયદો બનાવવા માટે રાજ્યસભામાં કે લોકસભામાં જે કઈ પણ પ્રસ્તાવ મૂકે છે અને એ ઉપર રાજ્ય અધ્યક્ષ જે સ્પીકર છે એ સહી કરે છે ત્યારે એ કાયદો ખરડો બન્યો કહેવાય। એટલે કે ખરડાના બે પ્રકાર છે, તો સામાન્ય ખરડો અને બીજું નાણાકીય ખરડો। હવે રાજ્યની ધારાસભા એક ગૃહી છે, દ્વિગૃહી હોય છે। ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા અને ઉપલું ગૃહ વિધાન પરિષદ તરીકે ઓળખાય છે। વિધાનસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછી 60 હોય, તેમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટવામાં આવે છે। જે ચૂંટાયેલા વિધાનસભાના સભ્યો જે 60 કે 500 જે ચૂંટાણા, એમાંથી એક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં। ત્યાર પછી ભારતના રાષ્ટ્ર પ્રમુખ દેશના બંધારણીય વડા છે, તેમની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે। રાષ્ટ્ર પ્રમુખના હોદ્દાની મુદત 5 વર્ષની છે। હવે રાષ્ટ્ર પ્રમુખના જે 5 વર્ષની છે તો તેમની એ પ્રમાણેની સત્તાઓ પણ મળેલી છે। કઈ સત્તાઓ છે રાષ્ટ્ર પ્રમુખને? તો કે કારોબારની સત્તા, ધારાકીય સત્તા, નાણાકીય સત્તા, ન્યાય વિષય સત્તા અને કટોકટી વિશેની સત્તાઓ પણ રાષ્ટ્ર પ્રમુખને મળે છે, જેમાં પ્રધાનમંડળ તરીકે હોય છે। રાષ્ટ્ર પ્રમુખની સંસદની બેઠકો પણ બોલાવે, સંસદનું પ્રથમ સત્રની શરૂઆત સંયુક્ત બેઠકથી સંબોધે, સંસદે પસાર કરેલા ખરડા રાષ્ટ્ર પ્રમુખ સહી કરે તે કાયદો બને અને સંસદની બેઠક ચાલુ ન હોય એ સમયે તે વટહુકમ પણ બહાર પાડવાની સત્તા ધરાવે છે। એ સિવાય દેશના સર્વોચ્ચ વડા તરીકે રાષ્ટ્રપ્રમુખ લશ્કરી અદાલત ગુનેગારો સિવાયના ગુનેગારોની માફી પણ અપાવી શકે અને ફોજદારી ગુનાની સજાની મુદત પણ ઘટાડવાની અને અમૂલ માફૂક રાખવાની તેમની પાસે સત્તા હોય છે। સરકારનું વહીવટી તંત્ર સનદી સેવા તરીકે ઓળખાય છે, પોતાના ક્ષેત્રોમાં જે નિષ્ણાંત, તજજ્ઞ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે। કારણ કે જે જે સરકારી કર્મચારીઓ છે એ પોતાના ક્ષેત્રમાં જો બાહોશ હોય તો સરકારી કમાન તરીકે સેમ
કરોડરજ્જુ સમાન કેમ? તો કે જે તે દેશનું અર્થતંત્ર મજબૂત બને અને એનો જીડીપી ગ્રોથ છે એ વધારો. રાજકીય કારોબારી લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા સતત મગજ સમાન હોય, ચિંતા કરતા હોય અને એ મગજ સમાન છે, ત્યારે વહીવટી કારોબારી તેના હાથ પગ છે. મતલબ કે રાજ્ય કારોબારી લોકોનું કલ્યાણ અને સુખાકારી વિશે વિચારે છે એટલે ચિંતા કરતા હોય છે એટલે મગજ સમાન છે. જ્યારે વહીવટી કારોબારી તેનો વહીવટ અમલમાં કરે છે એટલા માટે એ હાથપગ સમાન છે. આ બંને વચ્ચે નિખાલસ અને મૈત્રીપૂર્ણ સંબંધી રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વ શરત છે. એ રીતે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્વશાસનની સંસ્થાઓ છે, એને પંચાયતી રાજ્યની સંસ્થાઓ પણ કહેવાય છે. હવે પંચાયતી રાજ્યનું માળખું ત્રણ સ્તરનું છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. આ ત્રણેય ત્રણ. હવે ગામનો જે વડો છે એને સરપંચ કહેવામાં આવે છે અને જે ગામની અંદર વહીવટી કાર્યો કરે છે, સઘળો વહીવટ કરે છે એને તલાટી કમ મંત્રી કહેવામાં આવે છે. તાલુકા પંચાયતના જે વડા અધિકારી છે એને ટીડીઓ, મતલબ કે ટીડીઓ એટલે કે તાલુકા ડેવલપર અધિકારી, મતલબ કે તાલુકા વિકાસ અધિકારી. અને જ્યારે જિલ્લા પંચાયતનો વહીવટ જે સંભાળે છે એ ડીટીઓ, મતલબ કે ડીઓ, સોરી ડી એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપ, ડીડી ઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપ અધિકારી ઓફિસર, મતલબ કે જિલ્લા વિકાસ અધિકારીના નામે ઓળખાય છે. નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ શહેરી સ્વશાસનની સંસ્થાઓ છે. જે સંસ્થાઓની ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિ અને પરોક્ષ રીતે થાય છે. નગરપાલિકાના વડા જે છે એને પ્રમુખના નામે ઓળખવામાં આવે છે અને જે વહીવટી વડા છે એને ચીફ ઓફિસરના નામે ઓળખાય છે. મહાનગરપાલિકા અને મહાનગર નિગમના વડાને મેયર કહે છે. આ સંસ્થાનો વહીવટી જે છે વડા એને મ્યુનિસિપલ કમિશનરના નામે પણ ઓળખવામાં આવે છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. આપણા ભારતનું જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર ભારતના બંધારણનું અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. ધારાસભ્યોએ ઘડેલા કાયદાઓ જો બંધારણ સાથે સુસંગત ન હોય તો તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ પણ કરી શકે છે. આપણે આ સરકારના અંગો વિશેનો અભ્યાસ